ગુડ આફ્ટરનૂન બાળકો, કેમ છો? મજામાં ને? ગ્રેડ 3 ઈવીએસ એમાં અગાઉના વિડિયો લેક્ચરમાં આપણે પાઠ 9 આવરે વરસાદ એમાં વાદળોનો ગડગડાટ, વીજળીના ચમકારા, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ આ બધું માહિતી મેળવીને હે ને મજા આવી ને. એમાં બાળકો કાગળોની હોડી પણ બનાવવાની આપણે વાત કરી હતી. હવે તમે બનાવ્યું, વરસાદ આવે ત્યારે તમે બધા બનાવશો ને? સરસ. આજે આપણે આગળ નવો પાઠ જોઈએ. બાળકો, તમને તમારા મમ્મી પપ્પા ખાવા પીવાની બાબતમાં વારંવાર ટોકે છે. તમે સૌ પ્રથમ આટલા નાના હતા ત્યારે આપણા મોટા થયા છો, તો એ મોટા કેવી રીતે થયા? વિવિધ પ્રકારનો ખોરાક લઈને. કેવી રીતે? વિવિધ પ્રકારનો ખોરાક લઈને. એમાં તમારા મમ્મી તમને, મમ્મી પપ્પા તમને એમ કે તમારા માટે હેલ્ધી ફૂડની વાત કરતા હશે, તાજો ખોરાક એમ. તો એમાં વિવિધ પ્રકારના શાકભાજી, વિવિધ પ્રકારના ફળ કહે છે ને. પછી આ સિવાય આપણે જોઈએ તો આપણા શરીરને તાકાત આપે એ પ્રકારનો ખોરાક ખાઈએ છીએ. શરીરનો ગ્રોથ એટલે વિકાસ થાય એ પ્રકારનો ખોરાક લઈએ છીએ ને. તમે બહારનો ખોરાક કહો તો તરત તમારા મમ્મી ના પાડે છે ને, કે ભાઈ બહારનું પડીકા ના ખવાય, આ ના ખવાય, પેલું ના ખવાય. પણ તમારે જે ખાવું હોય એ તમારા મમ્મીને કહો તો તમારા મમ્મી બનાવી દે છે ને તમને. સરસ. તો એ મમ્મી ક્યાં બનાવે છે? તમને જે મનભાવતી રસોઈ હોય એ મમ્મી ક્યાં બનાવે છે? રસોડામાં. ક્યાં બનાવે છે? રસોડામાં. તો આપણે આજે જે પાઠ શીખવા જઈ રહ્યા છીએ એ પાઠનું નામ શું છે? રસોડાની વાત. એ પાઠનું નામ શું છે? રસોડાની વાત. વિદ્યાર્થી મિત્રો, તમે રસોડું, તમારા ઘરમાં રસોડું છે ને, તો રસોડામાં વિવિધ પ્રકારના વાસણો હોય છે, વિવિધ પ્રકારના મસાલા હોય છે કે નથી હોતા? વાસણો પણ અલગ અલગ હોય છે. કાચના વાસણો, સ્ટીલના વાસણો, એલ્યુમિનિયમના વાસણો, કાંસાના વાસણો, પિત્તળના વાસણો, તાંબાના વાસણો, આ અલગ અલગ પ્રકારના વાસણો વપરાય છે ને રસોઈ બનાવવા માટે. તો એમાં આપણે જોઈએ રસોઈ બનાવવા વપરાતા વાસણ. એમાં સૌપ્રથમ આપણે જોઈએ રસોઈ બનાવવા માટે વપરાતા વાસણ, બરાબર? તો વિદ્યાર્થી મિત્રો જુઓ, તમારા પુસ્તકમાં અહીંયા ચિત્ર આપેલું છે. તો એ ચિત્રમાં શું લખેલું છે કે ચિત્ર જુઓ અને જ્યાં ટપકા કરેલા છે, મતલબ કે ડોટ ડોટ કરેલા છે, ત્યાં એમ કે રંગ પૂરો. જ્યાં ટપકા કરેલા છે, ડોટ ડોટ કરેલા છે, ત્યાં રંગ પૂરો. અને જે વાસણો દેખાય છે એ વાસણોના નામ લખો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ચિત્રમાં જુઓ કયા કયા વાસણો દેખાય છે. તો કઢાઈ દેખાય છે, હાંડી દેખાય છે, પછી ચમચો દેખાય છે, જારો દેખાય છે, તાવેતો દેખાય છે, કુકર દેખાય છે, હાંડી દેખાય છે, પછી રોટલી બનાવવાની તવી દેખાય છે, નોનસ્ટિક કઢાઈ દેખાય છે. દેખાય છે ને આ બધા વાસણો? સરસ. તો એ બધા વાસણના નામ આપણે અહીંયા લખવાના છે, બરાબર ને? તો સૌપ્રથમ લખીશું કઢાઈ. પછી નોનસ્ટિક કઢાઈ, તવી, તાવેલો, ચમચો, હાંડી, કુકર, જારો. દેખાય છે ને બધા વાસણો તમે એ ચિત્રમાં? ઓકે. આ બધા વાસણો આપણે જોયા જે રસોઈ બનાવવા માટે વપરાય છે. તમારા ઘરમાં પણ આ બધા વાસણો વપરાતા હશે, વપરાય છે ને? હા. તો અહીંયા તમે પણ આ ચિત્રમાં પેન્સિલથી રંગ કરી, બધાએ પેન્સિલ વાપરવાની છે, પેન્સિલથી રંગ કરી અને એમ કે આ વિવિધ પ્રકારના વાસણો ઉછેરે એ વાસણોના નામ નીચે લખવાના છે, બરાબર ને? આ વાસણોનો ઉપયોગ કેવી રીતે થાય એ માટે જોઈએ. તો આપણે સૌપ્રથમ જોઈએ કઢાઈ. તો કઢાઈનો ઉપયોગ શું થાય?
તો કઢાઈનો ઉપયોગ શાક બનાવવા માટે, શીરો બનાવવા માટે, કશુંક તળવા માટે થાય છે ને? સરસ. તો કઢાઈનો ઉપયોગ શાક બનાવવા માટે, શીરો બનાવવા માટે, પછી એમાં તેલ કરી અને તેલ મૂકી ના કશુંક તળવું હોય તો તળી શકાય ને. પછી હાંડીનો ઉપયોગ શું થાય? ઠંડી છાશ કરવા માટે ઉપયોગ થાય, એમાં દહીં જમાવવા માટે ઉપયોગ થાય, હે ને? આ બધો ઉપયોગ થાય છે. તવી, તો તવીનો ઉપયોગ શું થાય? રોટલી બનાવવા માટે. કુકર, કુકરમાં ફટાફટ ઝડપથી શાક થઈ જાય એના માટે આપણે કુકરનો ઉપયોગ કરીએ છીએ. કુકર બે પ્રકારના હોય છે. સૂર્ય કુકર, જે એમ કે સૂર્યપ્રકાશથી ચાલતું હોય, તેને આપણે સોલર કુકર પણ કહીએ છીએ. અને બીજું આપણે જે ઘરમાં રસોડામાં વાપરતા હોય એ કુકર, બરાબર. તાવેતો, તો તાવેતાનો ઉપયોગ શીરો હલાવવા માટે, કોઈ શાકભાજી હલાવવા માટે, સુખડી હલાવવા માટે તાવેતાનો ઉપયોગ થાય છે. નોનસ્ટિક કઢાઈ, તો કશું તળવા માટે નોનસ્ટિક કઢાઈનો ઉપયોગ થાય છે, હે ને? પછી તળવા માટે, તેના માટે આપણે નોનસ્ટિક કઢાઈનો ઉપયોગ કરીએ છીએ. જારો, તો ભજીયા તળવા માટે, બટેકા વડા તળવા માટે, આલુ ટીકી તળવા માટે જે જારો હોય જારાનો ઉપયોગ કરીએ છીએ. પછી હેન્ડલ વાડકી, તો હેન્ડલ વાડકીનો ઉપયોગ આપણે દાળ કાઢવા માટે, હે ને, એનો માટે આપણે હેન્ડલ વાડકીનો ઉપયોગ કરીએ છીએ. આ સિવાય રોટલી વળવા માટે પાટલી વેલણનો ઉપયોગ કરીએ છીએ. પીવા માટે પાણી ગ્લાસનો ઉપયોગ કરીએ છીએ. પાટલીમાંથી પાણી કાઢવા માટે ડોયાનો ઉપયોગ કરીએ છીએ, હે ને? કરો છો ને બધા ડોયાનો ઉપયોગ? આ તો આપણે અગાઉના પાઠમાં શીખી ગયા છીએ, બરાબર ને? તો આ વિવિધ પ્રકારના વાસણોનો ઉપયોગ આ રીતે થાય છે. વિવિધ ધાતુઓમાંથી બનતા વાસણો, વિવિધ પ્રકારની ધાતુમાંથી બનતા વાસણો, એમાં જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, તમે સાંભળી જશે કે આદિમાનવો, પહેલા જૂના જમાનાના માણસો હતા, એમ કે માટીના વાસણોનો ઉપયોગ કરતા હતા, હે ને? એટલે ઇતિહાસમાંથી મળી આવે છે કે ભાઈ સૌપ્રથમ પહેલા લોકો માટીના વાસણોનો ઉપયોગ કરતા હતા. દેખાય છે જે તમને માટીના વાસણો? પછી કાંસાના વાસણો, તાંબાના વાસણો, પિત્તળના વાસણોનો ઉપયોગ થતો હતો. માટીના, તાંબાના, પિત્તળના વાસણોનો ઉપયોગ થતો હતો. પછી એમ કે ધીમે ધીમે એલ્યુમિનિયમના વાસણો આવે, એ પછી હવે સ્ટીલના વાસણોનો ઉપયોગ થાય છે. હવે નોનસ્ટિક વાસણોનો ઉપયોગ થવા લાગ્યો છે. આ સિવાય કાચના વાસણોનો પણ ઉપયોગ થાય છે. તો આ અલગ અલગ પ્રકારના વાસણો વપરાય છે ને, અલગ અલગ ધાતુમાંથી બનતા, બરાબર ને? તો આપણે એ વાસણો જોઈ લીધા કે ભાઈ વિવિધ પ્રકારની ધાતુમાંથી વાસણો બને છે. માટીના, એલ્યુમિનિયમના, કાચના, સ્ટીલના, તાંબાના, પિત્તળના, કાંસાના, જોયા છે ને તમે બધા વાસણો? ઓકે, તો અહીંયા આ તો થઈ રસોડામાં વાસણોની વાત. હવે આપણે જોઈએ કે રસોડામાં વાસણો સિવાય બીજું શું હોય છે? મસાલા ભરેલા, વિવિધ પ્રકારના મસાલા ભરેલા હોય છે ને. તો તમારા ઘરમાં રસોડામાં કયા કયા મસાલા ભરેલા છે જે તમે ઓળખી શકો છો? તો મરચું, હળદર, ધાણા જીરું, રાઈ, હિંગ, જીરું, તલ, ખાંડ, ચાની ભૂકી, પછી અજમો, આમ વિવિધ પ્રકારના મસાલા. પછી આ સિવાય જોઈએ તો ગરમ મસાલામાં તજ, લવિંગ, ઇલાયચી, કાળા મરી, આમ આ વિવિધ પ્રકારના ગરમ મસાલાઓ પણ ભરેલા હોય છે. આ સિવાય પણ ઘણા બધા મસાલાઓ ભરેલા હોય છે. આ સિવાય કઠોળ, વિવિધ પ્રકારના કઠોળ, વિવિધ પ્રકારની દાળ, કઠોળમાં જોઈએ તો ચણા, તુવેર, મગ, અડદ, વટાણા, આ બધું હોય છે ને. પછી વિવિધ પ્રકારની દાળ જોઈએ તો ચણાની દાળ, મગની દાળ, અડદની દાળ, મશરૂમની દાળ, આ
અલગ અલગ પ્રકારની દાળ ભરેલી હોય છે રસોડામાં, અનાજ ચોખા ઘઉં બાજરી આ બધું ભરેલું હોય છે. હવે છે ને આ આપણું રસોડું મસાલાઓથી વાસણોથી ભરપૂર હોય છે. ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો તમને? ઓકે, થેન્ક યુ.